ચલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે વિષય શીખીશું અંગ્રેજી તેમાં સેમ ટુમાં આજે આપણે લેસન એટ શીખી ગયા આજે આપણે લેસન નાઇન શીખીશું પાઠ નવમો ચલો સૂચના વાંચી આપણે વોટ આર ધીસ આ શું છે બરાબર પ્રશ્ન કઈ વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વટ શબ્દનો ઉપયોગ થાય છે વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વટ શબ્દનો ઉપયોગ થાય છે વટની સાથે ધીઝ અથવા ધોજનો ઉપયોગ થાય છે ચલો આપણે ચિત્રો જોઈએ અને વસ્તુને જાણીએ ચલો આ ચિત્ર છે ઘડિયાળનું બરાબર અહીંયા પ્રશ્ન વાંચીશું આપણે વોટ આર ધીઝ આ શું છે તો ચિત્ર શેનું છે આપણને દેખાય છે ઘડિયાળનું તો ઘડિયાળને ઇંગ્લિશમાં કહેવાય વોચ પણ આ બહુ વચનમાં ઘડિયાળ છે એટલે આપણે કહીશું વોચીસ તો આપણે અહીંયા ધીઝ પૂછેલું છે ધીઝથી ધીઝ વડે જવાબ આપવાનો છે આપણે વોટ આર ધીઝ એમ પૂછ્યું છે આ શું છે તો આપણે ધીઝ વડે જવાબ આપીશું ધીઝ આર વોચીસ વચિસ આ ઘડિયાળો છે ધીસ એ ધીસ નું બહુ વચન છે આપણે પ્રકરણ શીખી ગયા કે વોટ ઇન બહુ છે ધીસ આર વચીસ આ ઘડિયાળો છે ઘડિયાળના ચિત્ર આપેલા છે બહુ વચનમાં બરાબર તો આપણે એનો જવાબ પણ બહુવચનમાં આપીશું વચનું વચીસ કરીશું હવે છે આમાં સફરજનનું ચિત્ર છે બરાબર અહીંયા પ્રશ્ન વાંચીશું આપણે વોટ આર ધોઝ પહેલું શું છે તો ચિત્રમાં આપણને શું દેખાય છે સફરજન સફરજનને ઇંગ્લિશમાં કહેવાય એપલ અને બહુ બધા સફરજન છે કે બે કે તેથી વધુ વસ્તુ બતાવવા માટે આપણે તેને બહુ વચનમાં એ જાતિવચક નામને લખવું પડે એ જોઈશું આપણે અને ધોઝ વડે જવાબ આપીશું આપણે પહેલું શું છે માટે તો ધોઝ આર એપલ્સ એપલનું બહુવચન એપલ્સ એસ લગાવ્યા હતી એસ પ્રત્યે મૂકવાથી આપણે તેનું બહુવચન કરીશું થઈ જશે બરાબર ધોઝ આર એપલ્સ પેલા સફરજન છે હવે નીચેનું ચિત્ર જુઓ પોપટનું છે બરાબર પ્રશ્ન વાંચીએ વોટ આર ધીસ આ શું છે તો પોપટનું ચિત્ર છે પોપટને ઇંગ્લિશમાં કહેવાય પેરટ બે કે વધુ છે તેથી આપણે બહુ વચનમાં તેને પેરેટ્સ કહીશું ઓ તો વોટ આર ધીઝ આ શું છે તો ધીઝ આર પેરેટ્સ આ પોપટ છે હવે અહીંયા છે બિલાડીના ચિત્રો પ્રશ્ન વાંચે વોટ આર ધોઝ પેલું શું છે તો આપણે જવાબ આપીશું ધોઝ વડે ધોઝ આર કેટ્સ બિલાડીને કેટ કહેવાય પણ બે કે વધુ છે તેથી એસ પ્રત્યય મૂકીશું આપણે એટલે તેનું બહુવચન થઈ જશે ધોઝ આર કેટ્સ પેલી પેલી બિલાડીઓ છે ચલો ફરી વાંચીએ આપણે જો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ તમને વાંચતા આવડવું જોઈએ વોટ આર ધીઝ પાછળના જે શબ્દ હોય એને થોડો ભાર આપીને બોલવાનું છે અટકીને એટલે પ્રશ્ન વાક્ય બની જશે વોટ આર ધીઝ આ શું છે તો ધીઝ આર વોચીસ ઘડિયાળો છે એટલે આપણે જવાબ આપીશું ધીઝ આર વોચીસ આ ઘડિયાળો છે વોટ આર ધોઝ પેલું શું છે તો જુઓ સફરજનો છે તો ધોઝ આર એપલ્સ પેલા સફરજન છે વોટ આર ધીઝ આ શું છે તો પોપટનું ચિત્ર છે તો ધીઝ આર પેરટ્સ આ પોપટ છે વોટ આર ધોઝ પેલું શું છે તો બિલાડીનું ચિત્ર છે બરાબર તો ધોઝ આર કેટ્સ પેલી બિલાડીઓ છે તો એ ખાસ યાદ રાખવાનું કે બહુ વચનમાં વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વટ ની સાથે ધીજ અને ધોધનો ઉપયોગ થાય છે અને પ્રશ્ન પૂછવામાં આવે છે ચલો હવે શીખીશું ફોન ટાઈમ જે આપણે ઉદાહરણ જોયા તેની એક્સરસાઇઝ આપેલી છે તે આપણે એક્સરસાઇઝ જોઈએ આપણે વન ટાઈમ સૂચના વાંચીશું ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો એક્ઝામ્પલ આપ્યા છે એ પહેલાં આપણે સમજીશું અને પછી નીચે જે ચિત્રો આપ્યા છે તેના પ્રશ્નોના જવાબ લખીશું જો આ ચિત્ર છે ટામેટાનું પ્રશ્નમાં છે વોટ આર ધોઝ ધોઝ એટલે પેલું પેલું શું છે વોટ એટલે શું અને ધોઝ એટલે પહેલાં વોટ આર ધોઝ પેલું શું છે તો કાઉન્સમાં જુઓ બે ઓપ્શન આપેલા છે ટમાટોઝ અને પોટેટોઝ તો આપણને ચિત્રમાં દેખાય છે ટામેટા બરાબર ટામેટાને ઇંગ્લિશમાં કહેવાય ટમાટોઝ તો આપણે આ જવાબ પસંદ કરીશું બરાબર ટમાટો નું સ્પેલિંગ છે એ આપણે જવાબમાં લખીશું તો ધોઝ આર ટમાટોઝ ધોઝ વડે જવાબ આપવાનો છે જે પ્રશ્નમાં પૂછ્યું હોય તેના વડે જવાબ આપવાનો ધોઝ આર ટમાટોઝ હવે જુઓ આ બસનું ચિત્ર છે પ્રશ્ન વાંચીએ શું પૂછ્યું છે વોટ આર ધીઝ આ શું છે તો આપણને શું દેખાય છે બસ હવે ઓપ્શન વાંચ્યા કયા કયા આપે છે કાર્સ કે બસીસ તો કાર તો છે નહીં બરાબર ચિત્રમાં બસો દેખાય છે એટલે આપણે આ બીજો ઓપ્શન પસંદ કરીશું બસીસ અને ધીઝ વડે જવાબ લખીશું ધીઝ આર બસીસ આવી રીતે લીટી આપી છે જે એની ઉપર અડાડીને જ બધા અક્ષરો સ્પેલિંગો ન અક્ષરો લખવાના છે વ્યવસ્થિત બે શબ્દ વચ્ચે જગ્યા છોડીને લખવાનું છે ધીઝ આર બસીસ અને જવાબ પૂરો થાય એટલે ફૂલ સ્ટોપ મૂકવાનું પૂર્ણ વિરામ વાક્યનો શરૂઆતનો પ્રથમ અક્ષર પણ કેપિટલ હોવો જોઈએ ધીઝ આર બસીસ અને છેલ્લે ફૂલ સ્ટોપ મૂકવાનું હવે જુઓ આ ચિત્ર છે ખોખા ખોખા દેખાય છે બરાબર ચિત્રમાં પ્રશ્ન પૂછેલો છે વોટ આર ધોઝ પેલું શું છે ઓપ્શન જોઈએ બેગ્સ છે કે બોક્સિસ તો આપણને ચિત્રમાં દેખાય છે ખોખા તો ખોખાની ઇંગ્લિશમાં કહેવાય બોક્સ તો આપણે આ જવાબ પસંદ કરીશું બોક્સિસ બોક્સિસ લખીશું જવાબમાં અને ધોઝ વડે જવાબ આપીશું ધોઝ આર બોક્સિસ આ ધોઝ લખીશું ત્યારે તેનું પ્રથમ અક્ષર વાક્યની શરૂઆતનું અક્ષર પ્રથમ અક્ષર કેપિટલ લખીશું ધોઝ આર બોક્સિસ અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ મૂકીશું પૂર્ણ વિરામ હવે જુઓ આ ચિત્ર છે ગ્લાસનું બરાબર વોટ આર ધીસ આ શું છે ઓપ્શનમાં છે કૌંસમાં બે આપ્યા છે બ્રેકેટમાં કપ્સ છે કે ગ્લાસીસ તો ગ્લાસનું ચિત્ર છે બરાબર એટલે આ જવાબ પસંદ કરીશું ગ્લાસીસ જવાબ આપીશું ધીઝ વડે ધીઝ આર ગ્લાસીસ ધીઝ આર ગ્લાસીસ આ ગ્લાસો છે પ્યાલા છે ચલો હવે આ ચિત્રો છે હાથીના પ્રશ્નો વાંચીએ વોટ આર ધોઝ પેલું શું છે એલિફન્ટ્સ કે હોર્સીસ તો આપણને ચિત્રમાં દેખાય છે હાથી હાથીને ઇંગ્લિશમાં કહેવાય એલિફન્ટ તો આ જવાબ પસંદ કરીશું એલિફન્ટ્સ તો ધોઝ આર એલિફન્ટ સાચો જવાબ આપણે શોધીને જવાબ લખવાનો છે ધોઝ આર એલિફન્ટ પેલા હાથી છે હવે જુઓ આ ચિત્રો પ્રશ્ન વાંચીએ વોટ આર ધીઝ આ શું છે કૌંસમાં જવાબ વાંચીએ બ્રેકેટમાં બનાનાસ કે ચીલીસ કેળા છે કે મરચાં તો આપણે આપણને દેખાય ચિત્રોમાં કેળા કેળાને ઇંગ્લિશમાં કહેવાય બનાના તો જવાબ લખીશું ધીઝ આર બનાનાસ આ પહેલો જવાબ લખીશું ધીઝ આર બનાના સ્પેલિંગ અહીંયા જોઈને તમારે લખી દેવાનું વાક્યના અંતે પૂર્ણ વિરામ હવે જુઓ આ ચિત્ર પ્રશ્ન વાંચીએ વોટ આર ધોઝ પેલું શું છે બ્રેકેટમાં ઓપ્શન વાંચીએ ક્રોઝ કે હેન્સ કાગડા છે કે મરઘી તો આપણને મરઘી દેખાય ચિત્રમાં મરઘીની ઇંગ્લિશમાં હેન કહેવાય બહુ વચન છે એટલે હેન્સ ધોઝ આર હેન્સ ફૂલ stop ચલો આમાં ચિત્ર છે ચોપડીઓનું પ્રશ્ન વાંચે વોટ આર ધીસ આ શું છે કૌશમાં જોઈએ બ્રેકેટમાં બુક્સ કે બેગ્સ તો આપણને ચોપડીઓને કહેવાય બુક એટલે આ જવાબ લખીશું ધીઝ આર બુક્સ આ ચોપડીઓ છે હવે જુઓ આ ઘડિયાળનું ચિત્ર છે વોટ આર ધોઝ પેલું શું છે વચિસ કે બેંગલ્સ ઘડિયાળ છે કે બંગડીઓ છે તો ચિત્રમાં આપણને ઘડિયાળો દેવાય છે ઘડિયાળ ઇંગ્લિશમાં કહેવાય બે કે વધારે છે એટલે વચિસ ધોઝ આર વોચિસ પેલી ઘડિયાળો છે ચલો અહીં સુધી આજે આપણે શીખીશું આવતા પીરિયડમાં બીજું આગળ શીખીશું આટલું તૈયાર કરવાનું છે તમારા સ્વાપુથીમાં લખીને